પ્રચંડ વિસ્ફોટો બાદ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહે ગુરુવારે ઇઝરાયલની કાર્યવાહીને યુદ્ધની ઘોષણા ગણાવી હતી જે સમયે દેશને સંબોધિત કરી રહ્યા હતા તેઓ તે સમયે ઇઝરાયલ લેબેનોન પર રોકેટ ફાયર કરી રહ્યું હતું ઈઝરાયલી દળો આઈડીએફએ દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાના અમુક સ્થળોને નિશાન બનાવીને સેંકડો રોકેટ લોન્ચર ਬੀਰਨ ਨੂੰ ਨਾਸ਼ ਕਰਿਓ ਹਤੋ ਹਿਜ਼ਬੁਲਾਯਾ ਰਾਕਟ ਲਾਂਚਰ ਦੁਆਰਾ ਇਜ਼ਰਾਈਲ ਮਾ ਵਿਸਪਟ ਕਰਵਾਉਣਾ ਹਤੋ ਇਜ਼ਰਾਈਲ ਦੀ ਸੈਨਾ ਨੂੰ ਕਹਿਵੋ ਚੇ ਕਿ ਹਮਾਰਾ ਫਾਈਟਰ ਜੈਟੇ 1000 ਬੀਰਲਵਾੜਾ 100 ਜਿਤਲਾ ਰਾਕਟ ਲਾਂਚਰ ਨਸ਼ਟ ਕਰੀ ਦਿੱਤਾ ਚੇ ਲੈਬਨਾਨ ਪਰ ਵਾਰੰਵਾਰ થਤਾ ਹਮਲਾ ਨੀ ਜਵਾਬਦਾਰੀ ਹਜੂ ਸੁਦੀ ਇਜ਼ਰਾਈਲੇ ਲਈਦੀ ਨਹੀਂ ਇਜ਼ਰਾਈਲ ਅਨੇ ਹਮਾਸ ਵੱਚੇ ਨਾ ਯੁੱਧ ਨੇ ਕਾਰਣੇ ਪਹਿਲੇ ਤੀਜ ਤਣਾਅ ਹਤੋ ਲੈਬਨਾਨ ਮਾ ਪੇਜਰ ਅਨੇ ਵਾਕੀਟਾਕਿਸ ਮਾ ਥੈਲਾ ਵਿਸਪਟ ਅਨੇ 35 ਦੀ ਬੁੱਧ ਲੋਕੋ ਨਾ ਮੌਤ ਬਾਦ મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે આ જ કારણ છે કે પરિસ્થિતિને જોતા પ્રદેશની ઘણી એરલાઇન્સે તેમની ઘણી ફ્લાઇટ રદ કરી છે જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિને ટાળી શકાય લેબનોન અને સીરિયામાં પેજર બ્લાસ્ટ પહેલાં થોડી સેકન્ડો માટે બીપનો અવાજ સંભળાયો હતો કેટલાક લોકોના ખિસ્સામાં જ પેજર બ્લાસ્ટ થઈ ગયો તો કેટલાક લોકો બીપિંગનો અવાજ સાંભળીને તેમના ખિસ્સામાંથી અથવા બાળકી સહિત બાર લોકોના મોત થયા હતા બ્લાસ્ટના કારણે ચાર હજાર લોકો ઘાયલ થયા હતા પાંચસો થી વધુ લોકોએ તેમની આંખો ગુમાવી હતી બ્લાસ્ટમાં કોઈના દળને નુકસાન થયું હતું તો કોઈના શરીરના નીચેના ભાગ ઉડી ગયા હતા લેબનોનમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાનીએ એક આંખ ગુમાવી દીધી હતી જ્યારે બીજી આંખને ખરાબ રીતે નુકસાન થયું હતું મૃતકોમાં લેબિની સાંસદોના બાળકો અને હિઝબુલ્લા લડવૈયાઓના પરિવારો પણ વિસ્ફોટોનો ભોગ બન્યા હતા સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે